કંડેશન માદેવ મંદિર આ હાઈવે નજીક બોખના કિનારે આવેલું છે. અહીંયા ગરડાગર છે, રામદરા મંદિર છે, સ્મશાન છે, અને અહીંયા દશામાનું મંદિર છે. અહીંયા પોતે કોલેજ આવેલી છે આ બાજુ. અને અહીંયા આવવા માટે નેશનલ હાઈવે નંબર 8 જ્યારે ફોર વે બને ત્યારે આ રસ્તો બ્લોક કરી દીધો, જેના કારણે લોકોને આવવામાં ઘણી તકલીફો પડેલી અને એના કારણે ઘણા અકસ્માત પણ સર્જાયેલા છે. અને આને ધ્યાને લઈને અમે અગાઉ ઘણી બધી જગ્યાએ રજૂઆત કરેલી, પરંતુ આ કામે ભાઈ આ સુગનાબેન સંસદ સભ્ય બન્યા. અને ત્યારે આ સુગનાબેનને આ રજૂઆત કરવાના કારણોસર હાલમાં અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. અને આ કામ ચાલુ થવાના કારણે ગામના લોકો પણ ઘણા ખુશ થયા છે. ઘણા મંદિરે આવતા જતા લોકો પણ બધા આનંદમાં આવ્યા છે કે હવે આપણને ચિંતા નહીં, એક મંદિર આવી શકીએ. બરાબર, એટલે આ શોભનાબેને જે કંઈ કાર્યવાહી આગળ જે ઉપર નરેન્દ્રભાઈ મોદી ગડકરીભાઈ કે પાટીલ સાહેબને જે કે રજૂઆત કરી હોય અને એમને આ રજૂઆત કરીને જે ઝડપી કાર્યવાહી થાય એના માટે જે એમને પ્રયત્ન કર્યા છે અને પ્રયત્ન સફળ થયા છે, એના કારણે પ્રાંતિજમાં આ સંસ્થાઓમાં આવવા જવા માટેનો માર્ગ બનવાની તૈયારી થઈ રહી છે, એ બદલ ખરેખર આપણે નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છીએ, ગડકરી સાહેબનો આભાર માનીએ, પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ. અને આ કામને ખરેખર આગળ એ લઈ જવા માટે અને સફળ બનાવવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા છે સુગનાબેન સાંસદનો, સબનાબેન બારૈયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભગવાન એમને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને ભગવાન ભોળાનાથ એમને તમામ મનોકામના પૂરી કરે અને ભગવાન સુખાકારી આપે એવી પ્રાર્થના શબીર મુજબ